હવે પછીના વક્તાની ઓળખાણ આપવી તે બહુ સહેલી છે, કેમ કે તે વક્તા હું છું. પન્નાબેનના જીવન અંગે એમની સાથે મેં એકવાર દિલ ખોલીને વાત કરી હતી. તે પરથી લખેલી આ સ્પીચમાં કોઈ જોક્સ નથી, માત્ર પન્નાબેનની જિંદગીના રસિક વળાંકોની વાત છે. અને તે રજૂ કરે છે રાહુલ શુક્લ, તે હું જ પોતે. આજે હું એમના સાહિત્ય અને કલા અંગે નહીં પણ એમના જીવન અંગે બોલવાનો છું. અને આ 10 મિનિટ મારે તમને એક સફરે લઈ જવા છે. અને આ સફરના અંતે તમને થશે કે જાણે પન્નાબેનને તમે એક નવી નજરે ઓળખતા થયા. પન્નાબેનની કવિતા વાંચો અને ધીમે ધીમે સમજાતું જાય કે આ તો ભારે હિંમતવાન વ્યક્તિ દિલની સચ્ચાઈથી કવિતાઓ લખે છે. મધુરાઈના શબ્દોમાં કે પન્નાબેન બેધડક રીતે પોતાના મનની વાતો લખી દે છે. તો 1933ના એ જૂના જમાનામાં જન્મેલી એક સ્ત્રી, એનામાં આટલી બધી હિંમત ક્યાંથી આવી? તો એનો જવાબ શરૂ થાય છે કે એમના દાદાજી છગનલાલ મોદી પોતે ગાયકવાડ સરકારમાં એજ્યુકેશન મિનિસ્ટર હતા. 1888માં તો એમણે એક નવલકથા લખેલી. 1900ની સાલમાં ગુજરાતી ટાઈપના બીબાની ફેક્ટરી નાખી હતી. ગાંધીજીની આત્મકથા છપાઈ તે એમની ફેક્ટરીના ટાઈપ પર છપાઈ હતી. 1920માં દાદાજીએ સુરતમાં કોલેજ સ્થાપી. પન્નાબેનના પિતા ધીરજલાલ મોદી એ જમાનામાં વડોદરામાંથી બીએ થયા હતા. માતા ભણેલા નહીં પણ ખૂબ ગણેલા, અને કવિતાઓ તો કડકડાટ બોલતા. પન્નાબેન તે 10 ભાઈ બહેનોમાં સૌથી નાના, પણ માત પિતાએ સંતાનોનો ઉછેર એવી રીતના કર્યો કે છોકરા છોકરીમાં કોઈ ભેદભાવ રાખ્યો નહોતો. તો મધુરાઈ પન્નાબેનનું આ બેધડકપણું તે એમના દાદાજી અને માત પિતાએ એમને વારસામાં આપ્યું છે. મેં આ સ્પીચની તૈયારી માટે એમને નાનપણના યાદગાર પ્રસંગો વર્ણવાનું કહ્યું તો એ કહે કે હું 8 વર્ષની હતી, જુહુમાં રહેતા. 1941-42ની વાત છે. ગાંધીજી એક એક મહિનો મુંબઈ રહેવા આવતા. બિરલા હાઉસમાં રોજ એમની પ્રાર્થના સભા થાય તો બાપાજી મને સવારથી યાદ કરાવે, જલ્દી તૈયાર થઈ જજે, વહેલા જવાનું છે, આગળની લાઈનમાં બેસવાનું છે. અને હું દરેકે દરેક દિવસ ગાંધીજીની વાતો સાંભળતી. એ કેવી રીતના બેસતા, મોઢા ઉપર કેવું તેજ હતું, પાછળ વૈષ્ણવજનનું ભજન કેવી રીતના ગવાતું, તેની બધી ડિટેલ્સ મને આજ સુધી યાદ છે. બીજી વાત પન્નાબેન કહે કે મારા ચિત્તમાં બેસી ગઈ છે, અને તે એ છે કે નાનપણથી જ બા અને બાપાજીનું બહુ સખ્ય હતું. પન્નાબેન કહે કે મને યાદ છે કે સવારે બંને વહેલા ઉઠે, બા ચા બનાવે, બંને સાથે ચા પીવે, જમતા પહેલા બંને હિંચકા ઉપર બેસીને રોજ વાતો કરે. મારા બાળક મનને થાય કે આ બંને રોજ શું વાતો કરતા હશે. અને મને એમ પણ થાય કે જ્યારે મારો સંસાર થાય ત્યારે આવો જ પ્રેમાળ સંસાર થાય તો કેવું સારું. માત પિતાનો એ સંસાર 67 વર્ષ સુધી ચાલ્યો. પન્નાબેન જુહુમાં પછી અંધેરીમાં મોટા થયા. મેં એમને પૂછ્યું, તમે આટલા દેખાવડા છો તો હાઈસ્કૂલમાં અને કોલેજમાં છોકરાઓ તમારા પર લાઈન તો બહુ મારતા જ હશે ને? એ કહે, ના રે ભાઈ, પણ આપણે ક્યાં એમનો હાથ ગીતા પર મુકાવીને આ પ્રશ્ન પૂછ્યો હતો. મેં આગળ પૂછ્યું કે ડીડ યુ નો ધેટ યુ વેર પ્રીટી? એ કહે, ના રે ના, મને તો એમ કે હું બહુ જાડી છું, માત્ર વાળ અને આંખો સારા લાગતા. પછી કહે કે મારા બા કહેતા કે પન્ના તારી આંખો બહુ મારકણી છે. હજુ છે પન્નાબેન. બોમ્બે સેન્ટ ઝેવિયર્સમાંથી બીએ થયા અને પછી એમ એ કર્યું.
ત્યારે એમનાથી એક વર્ષ આગળ ભણતા વિદ્યાર્થી જોડે મૈત્રી થઈ અને તે તો આખી જિંદગી ચાલી અને તે વિદ્યાર્થીનું નામ હતું સુરેશ દલાલ. 1959માં અમેરિકાથી પરણવા આવનાર કોઈ નિકુલ નાયકની ઓળખાણ થઈ. લગ્ન અંગે વાતચીત ચાલી પણ બાપાજી નારાજ. કહે, તું આટલી ભણેલી છે, છોકરો માત્ર ઇન્ટર પાસ, મને લાગે છે કે તું ના પાડ. પન્નાબેનના મોટા ભાઈ તો વિદ્વાન જ્યોતિષ હતા અને જ્યોતિષ શાસ્ત્ર ભણાવતા. એમણે જન્મકુંડળી જોઈ અને કહે, પન્ના, જન્માક્ષર જરાય મળતા નથી, ધીસ મેરેજ વિલ નોટ વર્ક. પણ 24 વર્ષની પન્નાએ નિર્ણય લીધો હતો કે નિકુલ નાયક સાથે લગ્ન કરવા અને અમેરિકા આવવું. નિકુલ આમ તો શોખીન માણસ હતો, પણ રોજના 2 પેક સિગરેટ અને મનનો મેળ ઓછો. પન્નાબેનની સ્ટ્રગલ આવ્યા તે વર્ષથી જ શરૂ થઈ ગઈ હતી. જ્યોતિષ મોટા ભાઈએ કરેલી આગાહી સાચી પડતી જતી હતી. નાની પન્નાએ જમતા પહેલા બા બાપુજીને હિંચકે બેસીને વાતો કરતા જોયા હતા. તેવા સંસારની ઈચ્છા યુવાન પન્ના માટે અધૂરી જ રહી ગઈ. પણ આ બધાથી જીવનમાં કડવાશ ઊભી કરવાને બદલે પન્નાબેને મનમાં એવો નિર્ણય લીધો કે વિનોદીની બનવું. ફોન પર પન્નાબેન મારા સવાલોના જવાબ આપતા હતા ત્યારે એકવાર એમના અવાજમાં દુઃખ સાંભળ્યું હતું. એ કહે કે મારી મોટી બહેન 16 વર્ષની ઉંમરે ગુજરી ગઈ. પછી 5 વર્ષ પછી બીજી બહેન સ્મોલ પોક્સમાં ગુજરી ગઈ. પછી પન્નાબેન મને કહે, મને તો નાની હતી ત્યારે જ ભાઈએ કહેલું કે મોદી કુટુંબની દીકરીઓના નસીબમાં સુખ નથી લખેલું હોતું. એમણે લખવાનું 1971માં શરૂ કર્યું. ત્યારે બોસ્ટનમાં કવિ એન સેક્સ્ટનને મળ્યા. એન ક્યારેક ડિપ્રેશનમાં હોય અને મનની વાત કવિતામાં લખીને જાણે દર્દનો ઉપચાર કરતી હોય તેવી કન્ફેશનલ કવિતાઓ હતી. પન્નાબેને આ કવિતાઓ વાંચી અને થયું કે હું પણ શા માટે મારા મનની વાત ન લખું. કવિતા લખીને રાખી મૂકતા. એકવાર મિત્ર શ્રીનિવાસ રાવને વાંચવા આપી. એણે ઘેર જઈને વાંચી અને તરત પન્નાબેનને ફોન કર્યો. કહે, પન્ના, ડુ યુ નો વોટ યુ હેવ હિયર? અને ખૂબ વધુ લખવા ચાનક ચડાવી અને આમ કવિ પન્નાનો જન્મ થયો. સુરેશ દલાલે પન્નાની કવિતા વાંચી, કવિતા મેગેઝિનમાં 1972માં છપાઈ, ખૂબ વંચાઈ. લોકોએ કહેવાનું શરૂ કર્યું કે આવી કવિતાઓ ક્યારેય લખાઈ જ નથી. પહેલા કાવ્ય સંગ્રહ પ્રવેશનું વિમોચન મુંબઈમાં ગુલાબદાસ બ્રોકરના હાથે થયું. સુરેશ દલાલ, હરીન્દ્ર દવે હાજર હતા અને ખાસ તો પન્નાબેનના માતા અને પિતા હાજર હતા. પોતાની દીકરીના આવડા મોટા સાહિત્યકારો વચ્ચે સિદ્ધિ જોઈ પિતા ધીરજલાલ મોદીનું હૈયું ગજગજ ફૂલતું હતું. એક દીકરી માટે મા બાપને આમ ગૌરવવંતા કરવા, એનાથી વધુ મોટું કોઈ સુખ નથી. અને આમ મોદી કુટુંબની દીકરીઓના નસીબમાં સુખ નથી લખ્યું તે વાત તે દિવસે પન્નાબેને ખોટી ઠરાવી દીધી. તે પછી પન્નાબેનનો આગવો યુગ ગુજરાતી કવિતામાં શરૂ થયો. સ્ત્રીની વેદના, ઝંખના, અજંપો, એની વાત એક સ્ત્રી જ કરી શકે તેમ પન્નાબેનની કલમમાંથી ટપકતી હતી. દુનિયાભરમાં કેટલી સ્ત્રીઓને લાગે કે પન્નાબેન, તમે મારી જ વાતો તમારી કવિતામાં લખો છો. કાગળો અમરેલીથી કે ઓસ્ટ્રેલિયાથી કે દુબઈથી આવે. પન્નાબેન મને કહે, રાહુલભાઈ, દેટ ઇઝ માય બિગેસ્ટ રિવોર્ડ ઇન લાઈફ. કોઈ ગોંડલની છોકરીએ લખ્યું, તમે ફિલાડેલ્ફિયામાં રહો છો તો થયું કે પક્ષી બનીને આવું અને તમારી બારીમાં બેસીને તમારી વાત સાંભળું. પન્નાબેનની લાઈફમાં માન્યામાં ન આવે તેવું વાર્તા તત્વ છે અને કેવી અદ્ભુત વ્યક્તિઓ સાથે મૈત્રીનો સંબંધ હતો. સુરેશ દલાલે કવિતાના દરેક અંકમાં પન્નાબેનની કવિતા છાપી. રોજ ફોન કરે, પન્નાબેનની એમને ખૂબ ચિંતા. 1960માં રવિશંકર જોડે ઓળખાણ થઈ.
પછી આવે તો ઉતરે પન્નાબેન ને ત્યાં જ. પછી એના કારણે બીટલ્સના જ્યોર્જ હેરિસન જોડે ઓળખાણ થઈ. ભારતના બધા સાહિત્યકારો સાથે મૈત્રી. ફિલાડેલ્ફિયામાં મધર ટેરેસાને 4 વાર મળેલા. મધર ટેરેસા મુલાકાતીઓના પગ ધોઈ અને લૂછી દેતી. મધર ટેરેસાએ પન્નાબેનના પગ ધોઈને લૂછ્યા, તે નેપકિન પન્નાબેને હજુ સાચવી રાખ્યો છે. નટવર ગાંધી સાથે ઓળખાણ તો 40 વર્ષથી હતી, પણ 5-6 વર્ષ અગાઉ બંનેના સંજોગો બદલાયા પછી સાધારણ મૈત્રી તે લાગણીનો અતૂટ દોર બની ગયો. તો અમારા છેલ્લા ફોન કોન્વર્સેશનમાં પન્નાબેને જિંદગી અંગેનું સર્વૈયું એક વાક્યમાં કહી દીધું, આઈ એમ રિયલી બ્લેસ્ડ. અને છેલ્લી વાત, પન્નાબેન કહે કે મને પહેલા ઓછપ લાગતી કે મારે બાળક નથી. પછી જ્યારે પહેલો સંગ્રહ પ્રસિદ્ધ થયો ત્યારે મને થયું, નાવ આઈ હેવ અ ચાઇલ્ડ. પછી કહે, મને હમણાં કોઈ કહેતું કે તમારે સંતાન નથી તેનું તમને મનમાં દુઃખ રહેતું હશે. તો મેં કહ્યું, આઈ ફીલ આઈ હેવ 11 ચિલ્ડ્રન એન્ડ આઈ એમ સો હેપી. તો પન્નાબેન, તમારો આ સુંદર સંસાર, તમારી જિંદગીની રોમાંચક વાર્તા, ગુજરાતી સાહિત્યમાં તમારું ઐતિહાસિક સ્થાન અને માન, ગાર્ડી એવોર્ડ અને આજનું સન્માન, એ બધા માટે તમારા સૌ મિત્રો વતી, અહીં બેઠેલ હરેક શ્રોતા વતી, હોઝે ગોન્ઝાલિસ વતી, રાજ કપૂર વતી, અમેરિકામાં, ભારતમાં અને દુનિયાના અનેક દેશોમાં વસતા તમારા સૌ ચાહક વતી હું તમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.